હિંમતનગરના એક કન્સલ્ટન્ટ દલાલની સાથે સિંગાપુરની કંપનીના શખ્સે 7 કરોડની છેતરપિંડી આચરી અંગેની ફરિયાદ હિંમતનગર પોલીસ મથકે નોંધાવવા પામી છે. સિંગાપુરની કંપની મારફતે સિંગાપુરની બેંકમાંથી 100 કરોડની લોન લેવાને મામલે હિંમતનગરના પ્રોજેક્ટ કન્સલ્ટન્ટ દિલીપ વેદિયા સાથે છેતરપિંડી આચર્યાનો બહાર આવ્યો છે. મૂળ સૌરાષ્ટ્ર અને હાલ લંડનમાં રહેતા એક શખ્સે લોન પ્રોજેક્ટની કન્સલ્ટન્સી કરાવવા માટે પ્રસ્તાવ કરતા હિંમતનગરના દિલીપભાઈ આ અંગેનો પ્રોજેક્ટ હાથ ધર્યો હતો અને 100 કરોડની લોન માટેની ફાઇનાન્સ ગેરંટી ઇટાલિયન ફાઇનાન્સર ગેરંટર પાસેથી અપાવી હતી. તો એ માટેની ફાઇનાન્સ અંગેની ક્લિયરન્સ અપાવ્યું હતું. પરંતુ જ્યારે લોન અંગેનો પ્રોજેક્ટ પૂર્ણ થતાં આખી પ્રોસેસની મહેનત અંગેના કમિશન નિયત કર્યા મુજબની માંગ કરતા જ મૂળ સૌરાષ્ટ્ર અને હાલ લંડન સ્થિત સુનિલ શાહ નામના શખ્સે પાર્ટ પેમેન્ટ અંગેનું ચુકવણું કર્યા અંગે પાર્ટ પેમેન્ટ વિદેશી બેંક મારફતે કર્યાની પેમેન્ટ સ્વીપ કોપી મોકલી આપી હતી, જે બેંકમાં રજૂ કરતા જ બેંકે બોગસ કોપી હોવાનું અને એ કોપી સંદર્ભનું કોઈ જ બેંક એકાઉન્ટ નહીં હોવાની જાણ કરતા કન્સલ્ટન્ટ દિલીપ વેદિયાએ હિંમતનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. સ્વિફ્ટ કોપી ફેક પ્રોવાઈડ કરેલી અને એસ આધારે મેં આ ચીટિંગનો કેસ દાખલ કરેલ છે. મારા પ્રિન્સિપલ એસ કાઢે છે, જે લક્ઝમબર્ગની કંપની છે. એમણે ગ્લોબલ સિંગાપુરને બેંક ગેરંટી 100 મિલિયન ઇસ્યુ કરેલી, એની સામે એમને ફાઇનાન્સ કરવાનું હતું, જે નહીં આપ્યું. પ્લસ મારી જે કન્સલ્ટેશન ફી થતેલી એના સંદર્ભમાં એમને પાર્ટ પેમેન્ટ ઉપર $5 લાખનો સ્વિફ્ટ કોપી આપેલી, જે બેંકમાં તપાસ કરતા ખબર પડી કે આ ફેક છે. અને એ સંદર્ભે મેં આ છેતરપિંડીનો ગુનો દાખલ કર્યો. તમે પાર્ટીનો લોકો છો, પર્સનલી મળેલા છો? ના, હું પર્સનલી, મારી પાસે આ વાયા મીડિયા કામ આવેલું. અહીં જે ઓનલાઈન મિસ SBLCની બીજીમાં અમુક મારું મિસ સ્પેશિયલાઇઝેશન હતું, એટલા માટે મારી પાસે કામ આવેલું આમાં ગાઈડન્સ માટેનું. બરાબર. નામ અંદાજે કેટલા લેવાનું નીકળશે? 1 પોઈન્ટ અંદાજે ઇન્ડિયન રૂપીસ પ્રમાણે ગણો તો 7 કરોડ જેવા લેવાના નીકળશે. દિલીપભાઈ વેચ્યાનો હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ફરિયાદ આપેલ છે, જે મુજબ એસગાર્ડ ઇન્વેસ્ટમેન્ટ SL લક્ઝમબર્ગ કંપની સાથે થયેલ કરાર મુજબ એસગાર્ડ કંપની પાસેથી 16 મિલિયન યુરોની બેંક ગેરંટી મેળવી લઈ ચૂકવવાના થતા નાણાં કંપનીને નહીં પરત આપી કન્સલ્ટિંગ ફીના નાણાં આશરે ભારતીય ચલણના 7 કરોડ રૂપિયાની જે ફરિયાદીને ન ચૂકવી પૂર્વ આયોજિત કાવતરું રચી સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક સિંગાપુરના રેમિટન્ટ એપ્લિકેશન ફોર્મની ફોટો કોપી સાહેબ મહેશભાઈને મારફતે મોકલાવી આ ફોર્મનું બેંક જનથી સાહેબને મોકલી સાહેબે ફરિયાદીને વોટ્સઅપ કરી એસગાર્ડ તથા ગ્લોબલ કંપની વચ્ચે થયેલ કરારનો ભંગ કરી ખોટા દસ્તાવેજો ઊભા કરી દસ્તાવેજોનો ખરા તરીકે ઇમેલ તથા વોટ્સઅપ માધ્યમથી રજૂ કરી ફરિયાદી તથા એસગાર્ડ કંપની સાથે વિશ્વાસઘાત કરી છેતરપિંડી કરી ગુનો દાખલ કરવામાં આવેલ છે. દીપકસિંહ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, હિંમતનગર.